नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत करूँ छू। जोइए आजना समाचार। कच्छ में रवि सीजन में खेडूतोए 1,08,000 हेक्टर में वावेतर कर्यु, खेडूतोने कृषि सहाय पण चूकवाई। कच्छ में रवि सीजन चाली रही है त्यारे खेडूतोए 1,08,000 हेक्टर में रवि पाकनु वावेतर कर्यु छे, जेमा 43,000 हेक्टर में जीरानु वावेतर थयु छे। प्रथम वक्त 1,700 हेक्टर में धाणानु व्यापक वावेतर थयु छे अने अन्य पाको तथा घासचारो पण रवि पाक में वावेतर करायो छे। जिला खेतीवाड़ी अधिकारी मीणाते वधु में जणावेल के 1,54,000 खेडूतोने कच्छ में राहत पेकेज आपवानु थयु हतु, तेमांथी 7,000 खेडूतोने बैंक खाताने कारणे चुकवणु थई 1,41,000 ખેડૂતોને 241 કરોડ અત્યાર સુધી ચૂકવી આપેલ છે। ચાલુ વર્ષે ચોમાસામાં સારો એવો વરસાદ પડેલો હતો, જેથી રવિ ઋતુમાં અત્યાર સુધીમાં 1,08,000 હેક્ટરમાં જુદા જુદા પાકોનું વાવેતર થયેલ છે, જેમાં ઘઉંમાં 20,690 હેક્ટરમાં વાવેતર થયેલ છે, રાઈમાં 12,000 હેક્ટર જેટલા વાવેતર થયેલા છે। જિલ્લાનો સૌથી મોટો પાક એટલે કે 43,000 જેટલા હેક્ટર વિસ્તારમાં જીરું પાકનું વાવેતર થયેલું છે। ઈસબગુલનું પણ સારા એવા પ્રમાણમાં એટલે કે 3,300 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે। ચાલુ વર્ષે ધાણા કે જે સુરેન્દ્રનગર જિલ્લામાં સારું એવું વાવેતર થાય છે, એનો પણ 1,700 હેક્ટર જેટલો વિસ્તાર આપણા જિલ્લામાં વાવેતરમાં થયેલ છે। એ સિવાય શાકભાજી 5,000 હેક્ટર જેટલી અને 19,000 હેક્ટર જેટલા ઘાસચારાનું વાવેતર થયેલું છે। હજુ પણ ઘઉં પાકની અંદર અત્યારે વાવેતર ચાલુ છે, જે ધીમે ધીમે ખેડૂતો પોતાની જમીન અને પાણીની અનુકૂળતા પ્રમાણે વાવેતર કરતા રહે છે। ગયા વર્ષે 1,45,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું હતું, એની કમ્પેરિઝનમાં આ વર્ષે 1,08,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું છે। વાવેતર હજુ ચાલુ છે, જીરુનું વાવેતર પણ થશે, ઈસબગુલનું વાવેતર પણ થશે હજુ, અને ઘઉંનું વાવેતર પણ હજુ થવામાં છે। ચાલુ ચોમાસામાં જે વરસાદથી નુકસાન થયેલા હતા એવા 1,54,000 જેટલા ખેડૂતોને જે કૃષિ સહાય કૃષિ રાહત પેકેજ આપવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલું હતું, એમાં હજુ સુધી પણ 7,000 જેટલા ખેડૂતો કે જેમના એકાઉન્ટ દેના બેંકમાં છે અને દેના બેંક અત્યારે બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ છે, કે જેથી કરીને એના નવા એકાઉન્ટ કે જે જૂના એકાઉન્ટ હતા એ 12 ડિજિટ એટલે કે 12 આંકડાના હતા, હવે નવા એકાઉન્ટ છે એ 14 ડિજિટ એટલે કે 14 આંકડાના નંબર થયેલા છે। તો ખેડૂત મિત્રોને મારી એટલી જ વિનંતી કે પોતાના નવા નંબર તાત્કાલિક ગ્રામસેવક અથવા ગામની અંદર જે વીસી છે કે જેની જોડે એમણે અરજી કરાવરાઈ છે એમને જો આપી દે તો અમે તાત્કાલિક ધોરણે આજે બાકીના 7,000 જેટલા ખેડૂતો છે એમને સત્વરે ચૂકવણા કરી શકે। એ રીતે રવિ પાક તથા ખેડૂત સહાયની વિગતો ખેતીવાડી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે।